बनासकांठा जिल्लामां कोरोनाने लई परिस्थिति काबू बहार छे। कोरोनाना केसोमां घटाडो लावा माटे तंत्र द्वारा आरटीपीसीआर टेस्ट ओछा करी देवामां आव्या होवाना समाचारो पण सामे आवी रह्या छे। जिल्लामां अत्यारे परिस्थिति खूब ज भयानक छे અને સંક્રમણ અટકવાનું નામ જ નથી લેતું, ત્યારે આ મહામારીમાં સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। એક તરફ જનતા બનાસકાંઠા જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી રહી છે, તો બીજી તરફ સરકાર આંશિક લોકડાઉન આપીને તાઇફા કરી રહી છે। સરકારને કોર્ટ દ્વારા ફટકાર મારવામાં આવી હોવા છતાં સરકાર હજુ પણ આ ગંભીર નથી બની। ગુજરાતના પડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન આપી દેવામાં આવ્યું છે, જ્યારે ગુજરાત સરકારને કોર્ટ દ્વારા ફટકાર આપવામાં આવ્યા બાદ સરકાર દ્વારા રાજ્યના માત્ર 36 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવીને સંતોષ માનવામાં આવી રહ્યો છે। છેલ્લા 1.5 માસથી સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે નિર્ણયમાં સરકારની નિર્ણય શક્તિ પર સવાલો ઊભી કરતા નિર્ણય છે। જો એપ્રિલ માસમાં જે રીતે કેસોમાં વધારો થવાની શરૂઆત થઈ હતી ત્યારે જ લોકોમાં 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનની માંગ ઉઠી હતી, પરંતુ તેમ છતાં સરકાર દ્વારા માત્ર કેટલાક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા અને તેના ભાગરૂપે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક હદે પહોંચી ગયું। સરકાર દ્વારા વારંવાર લગાવવામાં આવી રહેલા પ્રતિબંધોથી વેપારીઓથી માંડીને જનતા પણ પરેશાન થઈ ચૂકી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેના લીધે લોકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે। અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વારંવાર સ્વૈચ્છિક લોકડાઉન આપવાના તાઇફા કરવામાં આવી રહ્યા છે અને આ સ્વૈચ્છિક લોકડાઉન હોવા છતાં લોકોની અવરજવર ઉભરાઈ રહી છે, જે સંક્રમણ વધારવા માટે પૂરતી છે અને સરકારના આવા નિર્ણયના લીધે જ બનાસકાંઠા જિલ્લામાં સંક્રમણમાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને સ્વૈચ્છિક લોકડાઉનના નામના તાઇફા પ્રજા અને વેપારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે। લોકો સરકારના આ તાઇફાથી તોબા પોકારી ઉઠ્યા છે અને સરકાર દ્વારા વારંવાર મૂકવામાં આવી રહેલા પ્રતિબંધોને દૂર કરી એક વખત સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે તો કોરોનાની ચેઇન તોડી શકાય અને ધંધા રોજગારને ફરીથી ધમધમતા કરી શકાય, પરંતુ સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયને પગલે નથી તો ધંધા રોજગાર થઈ શકતા કે નથી કોરોનાનું સંક્રમણ અટકી રહ્યું। સ્થાનિક તંત્ર અને લોકો વચ્ચે સરકારના આવા નિર્ણયને લઈ વારંવાર ઘર્ષણ પણ સર્જાઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા બનાસકાંઠા જિલ્લાની જનતાના અને વેપારીઓના હિત અંગે એક મહિના પહેલાં જો સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હોત તો અત્યારે સંક્રમણ પર કાબૂ મેળવી શકાયો હોત અને અત્યારે લોકો પણ તેમના ધંધા રોજગાર કરતા હોત, પરંતુ તેમ ન કરવામાં આવતા છેલ્લા 1.5 માસથી ધંધા રોજગાર પર તો માઠી અસર પડી છે। સંક્રમણ અટકાવવા માટે લેવાયેલા નિર્ણયનું પરિણામ શૂન્ય રહ્યું છે। હજુ પણ સ્થાનિક જિલ્લા કલેક્ટર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સંક્રમણ અટકાવવા અને ધંધા રોજગારને જીવંત રાખવા માટે એકવાર કડક નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે।